નોવલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાની યુટ્યુબ ચેનલ પર હું પ્રતિબિંબ બનાવી આપ્યું સ્વાગત કરું છું. આપણો વિષય છે હિન્દી અને ધોરણ ત્રીજું. આપણે ક્યાં પહોંચીએ છીએ? તો કે છે પાઠ 18 મો. કેવી સરસ ભગવાનની પ્રાર્થના છે કે ભગવાને જોવો કેટલું બધું બનાવ્યું છે. તો આ કવિતા આપણે જોઈએ ને. જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા, જિસને ફૂલો કો મંકાયા, જિસને ચિડિયા કો ચમકાયા, જિસને સારા જગત બનાયા, જિસને રચી હમારી કાયા, ઉસ ઈશ્વર કો સદા મનાએ, ઉસે પ્રેમ સે શીસ ઝુકાય. બરાબર. તો આવી સરસ કવિતા કોણે લખી છે? સોહનલાલ ત્રિવેદી. જો અહીંયા એના લેખકનું નામ આપ્યું છે, તમે પુસ્તક ખોલશો ને તો તમને દેખાશે. બરાબર. એ પણ યાદ રાખજો, આપણે પૂછાય છે કે આ કવિતાના લેખક કોણ છે. આગળ જતા બધા પાઠમાં લેખક અને એના જે કવિતાના હોય કે પાઠ હોય તો એનું પૂછાય, તો આપણે આ યાદ રાખવાનું છે. સોહનલાલ ત્રિવેદી. હવે જુઓ, કવિતાનું ગુજરાતી આપણે શીખી ગયા છીએ. હવે આ કવિતા મોઢે કંઠસ્થ કરવાની છે, મોઢે પાકી કરવાની છે અને સ્વાધ્યાય કરાવું છું. જુઓ, સ્વાધ્યાયમાં તમારે ફક્ત સમજવાનું છે, કરવાનું તમારી જાતે છે. પઢો ઓર લખો, વાંચો અને લખો. જે શબ્દ આપ્યા છે એના એ જ લખવાના છે. સમજાય છે? બરાબર. અનુલેખન કરવાનું કે એટલે સમજી લેવાનું, ઈ નહીં લખી નાખવાનું છે. ગુજરાતી કરવાનું કીધું હોય તો જ ગુજરાતી કરવાનું. સૂરજ નું સૂરજ, જિસને ચાંદ ચમકાયા મહકાયા, ઈશ્વર ફૂલ પ્યાર શીસ ઝુકાયા, આ શબ્દ બધા સરસ રીતે સુંદર અક્ષરે બરાબર વણા કાપીને અહીંયા જો ચંદ્ર બિંદી છે ઝુકાય એમાં, એ નાની એવી બિંદી કરવાનું પણ ભૂલવાનું નથી. બરાબર. જો ચાંદમાં છે. બરાબર. હવે જો બીજો પ્રશ્ન જુઓ, સમજો ઓર વૃત્ત કરો. વૃત્ત એટલે ગોળ, વર્તુળ. સમજો અને વર્તુળ કરો. તો આ તો આપણે પહેલા બીજામાં ભણી ગયા. જે અક્ષર અહીંયા આપ્યો છે ર, તો ચાલો ર ગોતો. મ, તો મ ગોતી રાઉન્ડ કરો. શ, તો આ શબ્દમાં જ્યાં સ હોય ત્યાં રાઉન્ડ કરો. એ જ લાઈન જોવાની છે. જ, તો આ લાઈનમાં જ્યાં જ હોય ત્યાં રાઉન્ડ કરો. હવે એના પછીનો છે પ્રશ્ન નંબર 3, પઢો ઓર લખો, વાંચો અને લખો. જો અહીંયા ચાર વાક્ય આપ્યા છે, તારે ચમકતે હે, તો એ ચારે ચાર વાક્યો જોઈ જોઈને જેમાં એમાં આપેલા છે એવી જ રીતના અહીંયા લખી નાખવાના છે. પૂર્ણ વિરામ કરવાનું પણ ભૂલવાનું નથી. બરાબર. તારે ચમકતે હે, તો અહીંયા આ હિન્દીનું પૂર્ણ વિરામ કરવાનું પણ ભૂલવાનું નથી. ફૂલ મહકતે હે, ચિડિયા ચમકતી હે, હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે. બરાબર. અહીં ચારે ચાર જોઈ જોઈને એમાંથી જોઈને લખી નાખવાના છે. છતાંય તેનું ગુજરાતી પણ હું બોલું છું. જુઓ, તારા ચમકે છે, ફૂલ મહેકે છે, ચીડિયા બોલે છે, ચહેકે છે, એમ લખો ચકલી ચહેકે છે, પક્ષી બોલે છે તો પણ ચાલશે. હમ ઈશ્વર કો શ્રેષ્ઠ ચુકાતે હે, આપણે ભગવાનની માથું નમાવીએ છીએ, એનું ગુજરાતી થયું. બરાબર. અહીંયા આપણે ગુજરાતી કરવાનું નથી. અહીંયા સ્વાધ્યાય પૂરો થાય છે, પાઠ 18 માં પૂરો થાય છે. કવિતા પાકી કરી નાખજો. કંઠસ્થ કરવી એટલે પાકો કરવો થાય. બરાબર. અને શબ્દો બરાબર ધ્યાન રાખી વણાક સરસ કરી અને લખજો. થેન્ક યુ.